મુખ્યમંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે પહોંચ્યા હતા અને ડુમ્મસ ખાતે દરિયા કિનારાની સફાઈ અભિયાનમાં જોડાયા હતા ક્લીન બીચ કાર્યક્રમ અંતર્ગત ફ્લેગ ઓફ કરાવી હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો પણ હાજર રહ્યા હતા વિશ્વ યુવા દિવસ નિમિત્તે કાર્યક્રમમાં હાજર સ્મૃતિ ઈરાનીએ નિવેદન આપ્યું હતું અને જેએનયુના વિદ્યાર્થીઓએ સુરત પાસેથી શીખ લેવી જોઈએ તેમ જણાવ્યું હતું

કે કેવી રીતે સુરતના સુરતના યુવાનો કન્સ્ટ્રક્ટિવ એક કામ કરી રહ્યા છે ગીર સોમનાથમાં આજે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સીડબલએ અને એનઆરસી મુદ્દે વિરોધ દર્શાવી જાહેર સભા યોજાઈ હતી જેમાં મુસ્લિમ સમાજના જિલ્લા પ્રમુખ સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા સીએ અને એનઆરસી ના કાયદાને ભાજપ દ્વારા સમર્થન મળી રહ્યું છે તો અમુક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે જેમાં ગીર સોમનાથના વેરાવળમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા શહેરની મધ્યમાં સમસ્ત મુસ્લિમ સમાજની એક જાહેર સભા તેમજ ત્રણ કલાકના ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ સમાજના જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ મોલાના સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મુસ્લિમ સમાજનું પણ બલિદાન રહેલું છે તેવી જ અનેક બાબતોને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેમજ હાલની વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને સીએ અને એનઆરસીના કાયદાને વખોડી કાઢ્યો હતો અમારો મેસેજ એ આ દેશની એકતા અને અખંડતા જળવાઈ રહે એનું જ છે આ દેશના હિન્દુ અને મુસલમાન એ બંને એક લેવા માંગે છે અને આ દેશ એ ત્યારે જ મહાસત્તા બનશે જ્યારે દેશમાં હિન્દુ અને મુસ્લિમ સાથે ચાલશે પણ અમુક કાયદા જે આ દેશની એકતા અને અખંડતાને તોડનારા છે જે બંધારણ વિરુદ્ધના છે એ સીએ અને આવનાર સમયનું એનઆરસી તેનું એક શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન દર્શાવવા માટે અહીંયા એક સભા વિચાર સભા અને ધરણા પ્રદર્શન કરવામાં આવેલું છે દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને હિન્દુ મુસ્લિમ સમાજનો કાળો કાયદો આ એકતાને તોડી ન શકે તેવા હેતુથી આ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સરકારની આ કાયદાની અંદર સુધારો કરવાની જરૂરિયાત છે કોઈ પણ દેશમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે તો મુસ્લિમ જ કેમ બાકાત આ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો

ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજના લોકો સાથે ધર્મના આધાર ઉપર ભેદભાવ કરી અને જે અન્યાય થઈ રહ્યો છે એ અમને મંજૂર નથી એટલા માટે અમે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે અને ભારતના જે વડાપ્રધાન છે એમને અમારી વિનંતી છે કે મહેરબાની કરી અને દેશ તોડવાનું તમે બંધ કરો આ દેશના તમામ લોકો જે છે એ એક છે તમને વિનંતી કરીએ છે કે આ કાયદાને તમે સુધારો કરી અને એ કાયદાની અંદર મુસ્લિમ શબ્દ ઉમેરો સામાજિક એકતાના રાષ્ટ્રીય મિશનના કાર્યકર્તાઓએ પણ મુસ્લિમ સમાજને જાહેરમાં ટેકો આપ્યો હતો અને સરકારનો આ કાયદો બંધારણના કાયદાના વિરોધમાં કરવામાં આવ્યો છે જેથી આ કાયદામાં સુધારો થાય તેવી માંગ કરાઈ છે મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ